વડાલી અર્બુદા સેના અને તાલુકા ચૌધરી પટેલ સમાજ દ્વારા આજે વિપુલ ચૌધરીને મુક્ત કરાવવા માટે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અર્બુદા સેનાના પ્રમુખ તેમજ દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની કથિત ભ્રષ્ટાચાર આચરવા મામલે ધરપકડ કરવામાં આવી હતી. વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી, જેના પગલે વડાલી તાલુકા ચૌધરી સમાજ દ્વારા વિપુલ ચૌધરીને મુક્ત કરાવવા માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મામલતદાર નિમેશભાઈને આવેદનપત્ર આપીને આ આવેદનપત્ર સરકાર સુધી પહોંચાડવામાં આવે તે અંગે જણાવવામાં આવ્યું હતું અને વિપુલ ચૌધરીને જેલમુક્ત કરવા માટે મોટી સંખ્યામાં ચૌધરી સમાજના યુવાનો અને અર્બુદા સેનાના લોકો જોડાયા હતા. વિપુલ ચૌધરી તુમ આગે બઢો હમ તુમારે સાથ એના નારા પણ લગાવવામાં આવ્યા હતા. આમ અર્બુદા સેના અને તાલુકા ચૌધરી પટેલ સમાજ દ્વારા વિપુલ ચૌધરીને જેલમાંથી મુક્ત કરાવવા માટે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિપુલભાઈ સાહેબ જોડે જે રાજકીય કિન્નાખોરી પૂર્વકનું જે કાવતરું સરકાર રચી રહી છે કે જ્યારે જ્યારે સંઘોની ચૂંટણી હોય કે કોઈ સરકારી ચૂંટણી હોય ત્યારે વિપુલભાઈની જે ધરપકડ કરવામાં આવે છે સાહેબ, તો એ વિપુલભાઈની ધરપકડ નથી, ગુજરાત રાજ્ય ચૌધરી સમાજની ધરપકડ કરે છે અને ચૌધરી સમાજ સાથે અન્યાય થાય છે. તો આપ સાહેબશ્રીને આવેદનપત્ર આપી અમે સરકારશ્રી જોડે એક મેસેજ મોકલવા માગીએ છીએ કે ચૌધરી સમાજ જોડેના અન્યાય બંધ કરો. છેલ્લા 3 દાયકાથી ચૌધરી સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે 80-85% જોડાયેલો છે, તો છતાં બી સરકાર અમારી જોડે કેમ આવો અન્યાય કરે છે? તો આપ સાહેબ ઉગ્ર રજૂઆત કરો સરકારમાં, આવી અમે ચૌધરી સમાજ વડાલી તાલુકા વતી અને અર્બુદા સેના વડાલી તાલુકા વતી આપ સાહેબ જોડે અપેક્ષા રાખીએ છીએ.